બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રૂવેલ ગામમાં સસ્તા અનાજની દુકાનદાર ઘઉંની કાળાબજારી કરતા ઝડપાયો, ત્યારે રૂવેલ ગામના સરપંચના પતિ દ્વારા મામલતદારને જાણ કરતા તાત્કાલિક મામલતદાર તેમજ પુરવઠા મામલતદાર સ્ટાફ સહિત થરાગંજ માર્કેટમાં પહોંચીને માહિતી મેળવતા રૂવેલ ગામમાં સસ્તા અનાજની દુકાનમાંથી છોટાથી ટેમ્પો 20 બોરી ઘઉંના થરા માર્કેટમાં લવાયાની જાણ મામલતદારને થતા રીસનિંગના દુકાનના 20 બોરી ઘઉં કબજે કરી અને ઘઉંની બોરીઓના વજન કરાવીને એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાંકરેજ મામલતદાર એમટી રાજપૂત દ્વારા પંચનામું કરીને સસ્તા અનાજની દુકાન સંચાલક જનસ્વંત પંચાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ત્યારે આવા માથાભારે દુકાનદાર દ્વારા ગરીબોના હકના ઘઉંના કાળાબજારી કરતા ગોલમાલ ક્યારે બંધ થશે ત્યારે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. પ્રહલાદ જોશી, ડીપી ન્યૂઝ, બનાસકાંઠા. માલ એ ફરા ખાતે લાવવામાં આવેલો હતો, એમાં રૂવેલના સરપંચશ્રીના પતિએ અમને જાણ કરતો, અમો તાત્કાલિક ફરા મુકામે આવેલ અને જે માલ હતો એ સાગરદાણ ફળના બારદાનો હતો, જેથી ઘઉં દુકાનદારના છે કે કયા એ ખાતરી કરવા માટે અમે એના નમૂના લીધેલા છે અને એફએસએલમાં મોકલી આપવામાં આવશે અને હાલ જે 20 બોરી ઘઉં છે એ હાલ સીઝ કરી અને જથ્થો સલામત જગ્યાએ રાખવામાં આવેલ છે.